वे शरमणि यदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वेचिन् धर्मनन्दनमहं वीचिन्तय ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમ ઓમ શ્રી નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની ભક્તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું છે કથાનું મંતવ્ય ચાલશે ત્યાંથી બે મિનિટમાં કહી દઉં બે પરચા ગયા છેલ્લી કથામાં વાંચ્યા હતા એક ભગા અને પેલા મુલાજી સામે આવીને ભગવાન સ્વામિનારાયણને ખોટા કરવા શરત લગાવીને ઉપરથી પડ્યા હતા હાથ પગ ભાંગ્યા બીજા રાજાભાઈ ની વાત આવી હતી રાજાભાઈ મહારાજે અક્ષરધામ દિવ્ય તેજને મધ્યે મહારાજે પોતાના દર્શન કરાવ્યા મુક્તોના દર્શન કરાવ્યા ત્યાં ઝીણાભાઈને જોયા મહારાજે પછી પાછા મોકલ્યા અને અહીંયા બધાને વાત કરી અને બે ત્રણ દિવસમાં ખ્યાલ આવ્યો કે ઝીણાભાઈ તો ધામમાં જ ગયા હતા અહીંથી દેહ છોડીને એ મહારાજે એને દિવ્ય દર્શન કરાવ્યા હતા આગળની કથા વાંચીશું એકસો ઓગણચાલીસમાં પ્રકરણની છેલ્લી કથા છે વળી છેક સારી સહુલે જો અંતર માધારી એક પાણ વિના મેં છે ગામ ક્ષત્રિભક્ત પૂજો ભાઈ નામ અતિવૈરાગ્યવાન વિષેક બીજો સમજે નહી વિવેક અત્યંતર માં હ મળે નાથ કાંત જુઆ દેહ પછી ગયો સમુદ્ર છે ત્યાંય સૂણ્યો મહાદેવ છે જળમાય આવતી લેરે લિંગ ઢંકાય વળે લેરે તારે ત્યાં જવાય પછી ગયો પૂંજો તેને પાસ મળે પ્રભુ પ્રભુઅ આશ સૌરાષ્ટ્રની અંદર કાર્યાણી નજીકમાં આ પાણવી ગામ છે સ્વામી કે પાણવી ગામની અંદર ક્ષત્રિય જ્ઞાતિની અંદર પૂજા ભક્ત થઈ ગયા જે પૂજા ડોડિયા તરીકે આપણા સત્સંગની અંદર પ્રખ્યાત છે કેવા હતા તો સ્વામી કહે કે પહેલેથી જ અતિ વૈરાગ્યવાન હતા વૈરાગ્યવાન વિષેક બીજા બીજો સમજે નહીં વિવેક જગતની અંદર એને કોઈ જગ્યાએ આસક્તિ નથી સે જે ધર્મપરાયણ એનું જીવન હતું પહેલાં તો એને કોઈ ભગવાનનો યોગ નહોતો એટલે એને અંતરમાં એક એવું પહેલેથી નક્કી કરેલું કે આ દેહ કરીને મારે પ્રગટ ભગવાનને મળવું છે જીવની અંદર કોડ બીજા ઘણા હોય કોઈને એમ થાય કે મેં નક્કી ડોક્ટર બનવું જ છે કોઈને એમ હોય કે આટલા ડોલર કમાવા જ છે એટલે એક નહીં બે નહીં ગમે એટલી જોબ કરવા થતાં પાછો પડે નહીં દરેક જીવના અલગ અલગ ઠરાવ હોય કોઈને કંઈ બનવું હોય કોઈને કઈ બનવું હોય પણ જીવની અંદર આવા કોડ જાગવા એ બહુ મોટા પુરુષ હોય કોઈ સમર્થ જીવ હોય અથવા તો કોઈના પર ભગવાનને મોટાની કૃપા હોય એવાને જેવા સંકલ્પ જાગે ને કે આ દેહ કરીને મારે પ્રગટ ભગવાનને મળવું જ છે આવું એણે નક્કી કરેલું હવે એને તો કોઈ ભગવાન ભગવાન મળ્યા નથી કોઈ જોયા નથી દર્શન નથી કર્યા પણ એણે નક્કી કર્યું કે મારે આ દેહ કરીને ભગવાનને મળવું છે એટલે જ્યાં કોઈ કોઈ સાધુ સંતો મળે કોઈ મઠ મહંતમાં મંદિરોમાં જાય જે કોઈ સાધુ મહાત્મા મળે એને પૂછે કે મારે પ્રગટ ભગવાનને મળવું છે તો મારે શું કરવું જોઈએ એટલે કોઈ પણ સંતો મહાત્માઓ બાઓ કોઈ પણ એને કહે કે આ કળીકાળમાં ભગવાન હોય નહીં આ કળિયુગમાં ભગવાન ના મળે તને ત્યારે બધા પાસેથી આવા આવા જવાબો સાંભળે ત્યારે એ પૂજાભાઈ અંતરમાં ખૂબ દુઃખ પામે કે ઓહો મને ભગવાન નહીં મળે મને ભગવાન નહીં મળે ઘણી જગ્યાએ ફરો ઘણી જગ્યાએ પૂછ્યું પણ પછી એણે નક્કી કર્યું કે જો મને આ દેહ કરીને ભગવાન ન મળે તો મારે જીવ્યાનો શું લાભ છે જો ભગવાન ના મળે તો મારે આ દેહ કરીને જીવવાનો શું લાભ છે આવું એણે નક્કી કર્યું અને પછી તળાજાની પાસે નાના ગોફનાથ મહાદેવ કરીને સમુદ્રની અંદર લિંગ છે શિવજીનું ત્યાં ગયા અને સાંભળ્યું કે જ્યારે પૂનમની ભરતી આવે ને પાણીની ત્યારે એ શિવલિંગ પાણીમાં ડૂબી જાય અને પાછું એટલું બધું ત્યાં પાણી ભરાઈ જાય કે અને પાછું જ્યારે ભરતી જાય પાછી ત્યારે શિવલિંગના દર્શન થાય આમ ઘણો પટની અંદર હું આઘા અંદર હતું શિવલિંગ એણે નક્કી કર્યું કે હમણાં સાંજે આ પૂનમની રાત છે આજે ભરતી આવશે તો હું શિવલિંગને બાથ ભરીને અહીંયા જ પાણી આવે ને પાણીની અંદર મારો દેહ ડૂબી પડી જાય ને હું ભગવાનને મળી જાઉં બસ આ જ રસ્તો છે પ્રગટ ભગવાન તો બીજો મને કોઈ આ કળી કાળમાં મળવાના નથી પણ જો ભગવાન ના મળે તો મારે આ દેહ રાખ્યાનો કોઈ મિનિંગ નથી આવું નક્કી કરીને એ નાના ગોપનાથ મહાદેવ જાય છે અને ત્યાં વાત સાંભળી કે આવે જ્યારે લહેર પાણીની આવે ત્યારે ઢંકાઈ જાય છે એને નક્કી કર્યું પોતે પોતે ત્યાં આવ્યું પાછું પાણી ભરી લિંગ સાથે બાથતાણી આવ્યું જળે બળે બહુ ત્યારે ઠેલી કાઢ્યો ગાવું પાછો આરે ત્યારે અંતરે એમ વિચાર્યું કેમ થયું નહીં મોત મારું આ તો આશ્ચર્ય વારતા જાણું અતિ અગાધ જળ માજીવાણું એ લિંગ સમુદ્રની અંદર પટથી કેટલું અંદર હતું તો એક ગાવ એટલે ત્રણ કિલોમીટર અંદર આમ લાંબા પટમાં ત્યાં ઠેકે લિંગ એ તો એટલે કેટલું જ્યારે ભરતી આવે ત્યારે તો કેટલું બધું પાણી ત્યાં ભરાઈ ગયું એક માઈલને ત્રણ કિલોમીટર અંદર ત્યાં જઈને ભગતે શિવલિંગ સાથે બાધ પકડીને બેસી ગયા અને જ્યારે પછી ભરતી આવી અને ભરતીમાં એવું થયું કે એવો પાણીનું જોરદાર આમ ભરતીનું મોજું આવ્યું કે ભગતને ત્યાં શિવલિંગમાંથી ખસેડીને એક ગાવ આમ દૂર ઠેક કાંઠે મૂકી દીધા એક ગાઉ દૂર એટલું કેટલું પાણીનો ફોર્સ હશે કે એક ગાઉ ખેંચાઈના માખા કાંઠે જતા રહ્યા ત્યાંથી એટલે ત્રણ કિલોમીટર આગા બહાર પાણી કાઢી મૂક્યું ઠેક ત્યાંથી ત્યારે એને એમથી કહું આ તો આશ્ચર્ય કહેવાય કે જ્યાં હું ઠેઠ વચ્ચે એક ત્રણ કિલોમીટર અંદર શિવલિંગને બાદ ભરીને બેઠો છું ત્યાંથી મને પાણી એ ઠેકા ત્રણ કિલોમીટર બહાર કાઢી નાખ્યો બાકી તો ત્યાં આટલા બધા બહાર કઈ રીતે નીકળે ત્યાં તો ડૂબી જ જાય કોઈ કાંઠે ઊભો હોય ને પાણીની લેર આવે થોડું કામ આવે તોય પાછી લેરમાં અંદર લઈ જાય બહાર તો આવે જ નહીં ત્યારે નક્કી થયું કે આ કંઈક આશ્ચર્ય વાત છે નહીં ત્યારે આવી રીતે થાય નહીં પણ પછી તેણે થયું કે ના હવે તો મને જો ભગવાન જ મળે નહીં તો મારે તો ગમે તેમ કરીને આ દેહને તો પાડવો જ છે અને જીવાનો કોઈ લાભ નથી તો સામો જવું આમ એમ કરીને વિચારીને પાણીમાં સામા જવા જાય છે હવે મરવું મારે જરૂર પડું જઈ હું આવતે પૂર એ મનિશ્ચે કરી ચાલ્યો જ્યારે થઈ આકાશ વાણી રે એણે નક્કી કર્યું કે બસ હવે પાણીમાં ભલે પાણીએ મને બહાર ફેંકી દીધો પણ હવે હું સામે પાણીમાં જઈને પણ મારા દેહને પાડી દઉં આવું એણે નક્કી કર્યું અને જ્યાં સામે જવા જાય છે ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણીમાં શું થયું તો સ્વામી હવે કહે છે કહે પ્રભુ મળશે તું સહજાનંદજી છે આજ પ્રગટ પ્રભુ છે તે હલો આકાશવાણીમાં એવું કીધું કે શા માટે અમથો આ મનુષ્ય દેહને પાડવા માટે આત્મહત્યા કરવા માટે આવ્યો છે અત્યારે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ આ પૃથ્વી પર બિરાજે છે અને તું પાછો ઘેરે જા તને ભગવાન સ્વામિનારાયણ મળશે ચિંતા કરીશ નહીં આ રીતે થઈ જ્યારે પૂજા ડોળિયાનું થયું કે નક્કી આ આકાશવાણી દ્વારા મને ભગવાને જ કંઈક સંકેત આપ્યો છે અને ભગવાન મને મળશે માટે અત્યારે હવે મારે દેહ પાડવો જોઈએ નહીં એમ વિચારીને પછી ભગત એ સંકલ્પને પડતો મૂકે છે અને પાછા ઘરે આવે છે મહારાજ વખતે એવા કેટલાય ભક્તો થયા કે જે કોઈ બીજા દેવતાઓના ઉપાસકો હતા કોઈ કૃષ્ણના કોઈ શિવજીના કોઈ ઈતર દેવતાઓના કે દેવીઓના અનન્ય અને દ્રઢ ઉપાસકો હતા પણ તે તે દેવતાઓ દેવતાઓએ તે તે ભગવાનોએ એ તે તે અવતારો દેવી દેવતાઓએ એને એને કારણ કે જે સાચો ઉપાસક હોય અને સાચી શ્રદ્ધાળ હોય હતા તો એને એના એના દેવોએ દેવતાઓએ દેવીઓએ દર્શન આપીને ભગવાન સ્વામિનારાયણ પાસે મોકલ્યા હોય ભગવાન સ્વામિનારાયણના સંતો પાસે મોકલ્યા હોય કે જો તારે તારું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો અમે પણ જેને પૂજીએ છીએ અમે પણ અમારા જેવા અનંત જેના દાસ દાસ થઈને વર્તે છે એવા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ અત્યારે પૃથ્વી પર પ્રગટ બિરાજે છે એમના શરણે જાઓ તો તમારું આત્યંતિક કલ્યાણ થશે આવી રીતે અનેક ભક્તો છે ડાકોરની અંદર પૂનમ ભરના ભરતા હતા વડોદરાના ભક્ત શોભારામ શાસ્ત્રી કેની જ વાત છે કે એ જ્યારે ત્યાં દર પૂનમ ભરવા જતા ત્યારે રણછોડરાઈએ દર્શન આપીને કીધું કે ભાઈ અત્યારે જો તમારે આત્યંતિક કલ્યાણ કરવું તો ગઢ અમદાવાદ જાઓ ત્યાં મુક્તાનંદ સ્વામી બિરાજે છે એના શરણે જાઓ એ તમને ભગવાનનો ભેટો કરાવશે એવા અનેક પ્રસંગો છે અને જે સાચી નિષ્ઠાવાળો સાચી શ્રદ્ધાવાળો અને સાચી ભાવનાવાળો હોય છે એને ભગવાન કોઈને કોઈ રસ્તો બતાવી આપે છે પણ જીવમાં સાચી લગ્ન હોય અને સાચા દ્રઢ નિષ્ઠાન સાચો ઈરાદો હોય અને એ માર્ગે પ્રયત્ન કરતો હોય તો ભગવાન એને યોગ્ય રસ્તો બતાવી આપે છે પૂજા ડોડિયાને તો કોઈ ભગવાન મળ્યા નહોતા પણ એના હૃદયમાં શુદ્ધ ભાવ ન હતી કે એના મારે ભગવાન મળવું છે અને ઘણા એણે પ્રયત્નો કર્યા અને જ્યારે ના મળ્યા ત્યારે તેણે નક્કી કર્યું કે હવે જો ભગવાન જ ના મળે તો આ દેહને રાખ્યાનો કોઈ લાભ નથી એમ કરીને જ્યારે પોતાના દેહને પાડવા તૈયાર થાય છે ત્યારે મહારાજે આકાશવાણીમાં આવીને આકાશવાણી અને આ રીતે વાત કરી પૂજા ડોડિયા ઘરે આવ્યા અને હવે તો અંતરમાં આનંદ 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 થઈ ગયો કે નક્કી મને ભગવાન મળશે તારે ગામે આવ્યા તેના જન થાજે સત્સંગી માની વચન એવું સુણી આકાશની વાણી વળ્યો પૂંજો તે વિશ્વાસયાણી આકાશવાણીમાં એવું કીધું કે તું તારે ગામ જા ત્યાં તારા ગામની અંદર એ ભગવાન સ્વામિનારાયણના સંતો કે ભક્તો આવશે એના જન એટલે એના આશ્રિતો એટલે આશ્રિતમાં બધા આવી ગયા એના આશ્રિત આવશે અને એ તને મળશે એનો આશરો એની એનું વચન માનજે એની વાતને માનજે અને સત્સંગી થાજે અને તને ભગવાન મળશે આવી રીતે આકાશવાણીના શબ્દો સાંભળ્યા ને પછી કંઈ એને સંભળાયું નહીં અને પછી પૂજાભાઈ એની અંદર વિશ્વાસ લાવીને પાછા ઘરે આવે છે દીઠા સંત આવ્યા જ્યારે ઘેર મળી વાત રહ્યો નહીં ફેર આવી લાગ્યો સંતને ચરણે સાધો હું છું મારે શરણે સંતો પાસે આવ્યા ગામમાં આજે જ્યારે પ્રવેશ કરે છે અને અંતરમાં આનંદ છે નક્કી કર્યું કે હું નક્કી મને હવે ભગવાનના આશ્રિત તેમના સંતો ભક્તો મળશે અને એના દ્વારા હું ભગવાનને પામી શકીશ ત્યાં તો ગામના ગામની અંદર બરાબર સ્વામિનારાયણ ભગવાનના સંતો આવેલા અને ગામમાં ચોરામાં ઉતારો હશે અને સંતોને દર્શન કર્યા મેળ્યો ભાવથી પગેલા ગયા આમ તો સંતોષ આવા સાધુઓને ઘણા જોયેલા પણ આવા સાધુઓ આવા દિવ્ય સૌમ્ય એની રીતભાત એની વાત કરવાની રીત એનું વર્તન વાણી એ બધું એણે જોયું તો નક્કી થયું કે નક્કી આજ જે મને આકાશવાણીમાં કીધું છે એ જ આ સાધુ હોવા જોઈએ એ જ આ ભગવાનના આશ્રિતો હોવા જોઈએ કે જેના દ્વારા મને ભગવાન મળશે નજીક ગયા અને પૂછ્યું કે તમે કોણ છો તમારામાં સ્વામિનારાયણ કોણ છે એવું એણે પૂછ્યું સંતોએ કીધું કે અમે તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એમના સંતો છીએ ભગવાન તો સ્વયં શ્રીજી મહારાજ છે સહજાનંદ સ્વામી છે જેઓ અત્યારે ગઢપુરની અંદર બિરાજે છે ત્યારે પૂજાભાઈના અંતરમાં ખૂબ શાંતિ અને આનંદ થયો કે નક્કી હવે મને આ સાધુ દ્વારા ભગવાન મળશે એમના શરણે જઈને પગે લાગીને વાત કરી કે હું તમારા શરણે છું મને તમારા આશ્રિત કરો સાચા તમે છો સ્વામીના સંત તમને મળ્યા છે શ્રી ભગવંત હું તો પરચો પામ્યો છું આજ માની લેજો તમે મહારાજ પછી સંતોને બધી વાત કરી કે આ રીતે મારે બધી જે વાત બની એની એ બધો પરચો જે થયો ને આકાશવાણીએ બધું કીધું એ બધી વાત સંતોને કીધી સંતોએ કીધું પણ સાચી વાત છે અત્યારે આ કાળી કાળાની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વયં સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ પોતાનો અલૌકિક દિવ્ય પ્રતાપ જણાવતા થતાં અનેક જીવાત્માઓને પોતાના આશરે લે છે અને એના મનોરથોને પૂર્ણ કરે છે અને એના દિવ્ય પ્રતાપને કારણે કેટલાય મોટા મોટા વિદ્વાનો કેટલા મોટા રાજાઓ એના આશરે આવે છે અને પોતાની વિધ્વત્તા પોતાનું ધન સંપત્તિ બધું માન મોભો મૂકીને એના સંતો એના શરણે જાય છે આવી બધી વાતો કરી ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી એમના સંતો ભક્તોના મહિમાની વાતો કરી અને સંતોની વાણી વર્તન જોઈને પૂજાભાઈના અંતરમાં ખૂબ આનંદ થયો ખૂબ ઉત્સાહ થયો અને પછી એણે સંતોને સીધું પાણી આપ્યા સેવા પૂ સેવાઓ કરી બે દિવસ રોકીને અને પછી જ્યારે સંતો વિદાય થવાના થયા ત્યારે પૂછ્યું કે તમે ગઢપુર ક્યારે જવાના છો ત્યારે સંતોએ કીધું બસ અમે અહીંયાથી ગઢપુર જ જઈએ છીએ ત્યારે પૂજાભાઈએ પણ કીધું તો પછી મારે પણ તમારી સાથે આવું છું મને પણ એમના દર્શન કરાવો જેનું સ્વામી સહજાનંદ નામ તે તો પોતે છે પૂરણ કામ થાય મને દર્શન એમ તમે પરસન લો એટલે એણે સંતોને કીધું કે ભગવાન સ્વામિનારાયણના મને પણ દર્શન કરાવો મારે પણ તમારી સાથે આવું છે સંતો કે ચાલો અમારી સાથે પૂજા ભગતને તો બે દિવસ સંતોની સેવા કરીને સંતો ભેગા રહીને સંતોની રીતભાત વાણી વર્તન જોઈ સંતો જે ભગવાનના મહિમાની વાતો કરતા તે સાંભળી અને ભગવાનને મળતા પહેલાં જ પૂજાભાઈના અંતરની અંદર ભગવાનના સ્વરૂપની દ્રઢતા કરાવી ભગવાનની ઓળખાણ કરાવી કે જેના કારણે ભગવાનના સ્વરૂપની દ્રઢતા અને ભગવાન મળતા પહેલાં થઈ ગઈ સંતોની વાતોએ કરીને સંતોના વર્તને કરીને અને પછી સંતો સાથે ગઢપુરમાં આવ્યા અને ગઢપુરની અંદર મહારાજે દાદા ખાચરના દરબારની અંદર લીંબુક્ષની નીચે દિવ્ય સભા ભરીને સંતો ભક્તોની દિવ્ય સભાના દૂરથી દર્શન કર્યા અને ત્યાં જ એના અંતરની અંદર આનંદ આનંદ થયો મહારાજ પણ ઊભા થઈ ગયા અને મહારાજ પણ જાણે પૂર્વના મુમુક્ષુ હોય અને ઓળખતા હોય એ મહારાજ પણ ખૂબ સામેથી પૂજા ભક્તને બાથમાં લઈને ભેટ્યા અને કીધું કે આવો આવો પૂજા ભક્ત આવો અને પૂજા ભગત પણ મહારાજને ભેટીને ખૂબ આનંદ આનંદ થઈ ગયો અને મહારાજની દિવ્ય મૂર્તિની અંદર એનું મન એવું ખેંચાણું એવું ખેંચાણું કે મહારાજની મૂર્તિને ભૂલી શક્યા અને એને મહારાજ ભેગા ત્યાં અઠવાડિયું પણ પાંચ દસ દિવસ રોકાયા અને મહારાજને એને વર્તમાન ધરાવીને આશ્રિત કર્યા અને પછી તો પૂજાભાઈને ભગવાનમાં એવું હેત થયું કારણ કે તો પૂર્વના એવા મુક્ષું જ હતા કારણ કે તો જ એને આવો સંકલ્પ થાય અને પછી મહારાજે કીધું ભગત હવે પાછા તમારા કામકાજ માટે પાછા ઘરે જાઓ પણ પૂજા ભગતને તો ઘરે જવાની ઈચ્છા થતી જ નથી કારણ કે આવો મહારાજ આવો આવો આવા મહારાજ મેળ્યા પછી એને છોડીને ભગવાનના સ્વરૂપને છોડીને ભગવાનની મૂર્તિને છોડીને એને જવાનું સંકલ્પ જ નથી થતો પણ તેમ છતાંય મહારાજની આજ્ઞા થઈ ત્યારે પૂજા ભગત પછી પાછા મહારાજને મળી ભગવાનનો નિશ્ચય હૃદયમાં દ્રઢ કરી પણ મહારાજની જ્યારે આજ્ઞા થઈ ત્યારે ગઢપુરથી પાછું ઘરે જવાનું પણ ઘરે જવાનું એનું શરીર જાય છે પણ જીવ તો ગઢપુરમાં મહારાજની મૂર્તિમાં જનો રહ્યો છે જેમ કોઈ અતિ વાલું પાત્ર હોય ને અતિ જ્યાં હેત હોય એ જગ્યાથી છોડીને જવાનું થાય ત્યાર પછી જીવ ત્યાં હોય પણ દેહથી છૂટું પડવું પડે તો જતા હોય પણ એનું હૃદય એનું મન તો સતત ત્યાં જ હોય એમ પૂજા ભગત પછી મહારાજની આજ્ઞા કરીને પાણવી પાછા આવે છે પણ એનું અંતર સતત ભગવાન તરફ છે મન એનો જીવ સતત મહારાજની દિવ્ય મૂર્તિને જેણે દર્શન કર્યા જે લાભ લીધો એને જે અલૌકિક અનુભૂતિ થઈ એને એ ભૂલી જ નથી શકતા અંતરમાં બસ એના જ વિચારો એનો જ અહોભાવ અને ત્યાં કાર્યા શું કહેવાની પાણીની આજુબાજુના જે સત્સંગીના ગામો છે કારિયાણી છે સારંગપુર છે બોટાદ છે ઝીંઝાવદર છે આ બધા આજુબાજુના જે ગામો છે એના ગામની આજુબાજુના ત્યાંના બધા ભક્તો સત્સંગીઓને એણે કહી રાખ્યું કે જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ તમારા ગામ આવે ત્યારે ચોક્કસ મને સંદેશો મોકલી દેવો જ્યારે મહારાજ આવે એટલે તરત હું ત્યાં પધારીશ અને પૂજા ભયને પણ એવું નિયમ હતું કે દર એકાદશીએ એ ગઢપુર મહારાજના દર્શન કરવા જતા અને મહારાજ પણ જ્યારે જ્યારે બધા ગામોમાં આવે ત્યારે પણ ચોક્કસ ત્યાં જતા અને દર્શન કરવા પહોંચી જતા એક દિવસ મહારાજ કાર્યાણી આવેલા વસ્તા ખાચરના દરબારગઢમાં અને વસ્તા ખાચર કોઈ કામના બિઝી અને પછી ભગતને સમાચાર આપી ના શક્યા કે મહારાજ આવે છે અને પછી બરાબર જમરાળાથી ગંગારામ દવે કરીને બ્રાહ્મણ હશે પહેલાં જમાનામાં બ્રાહ્મણો ગામો ગામ લોટ માગવા ફરતા તો એ બરાબર કારિયાણીમાં લોટ માગવા માટે આવેલા ગંગારામ દવે બ્રાહ્મણ અને વસ્તા ખાચરના દરબારમાં આવીને લોટ જ્યારે માગે છે ત્યારે વસ્તા ખાચર એને આખું વાસણ ભરી આપે છે અને પછી એમને કહે છે કે દવેજી અમારું એક કામ કરશો તો કે શું કે પાણવીમાં જઈ અને પૂજાભાઈ જે છે પૂજા ડોડીયા અને સમાચાર આપો કે મહારાજ અત્યારે કાર્યાણીમાં આવ્યા છે હું એને સમાચાર આપવાનું ભૂલી ગયો છું અને જો પછી એને ખબર પડશે તો મને ઠપકો આપશે માટે તમે ત્યાં જાઓ અને દવેજી ગંગારામ દવે પણ રાજી થયા કે હું આખો દિવસ ફરું ત્યારે માંડ મારું આ લોટનું વાસણ ભરાય આ તો પહેલાં જ ઘરે ભરાઈ ગયું છે તો લાવો કંઈ વાંધો ને એના સમાચાર આપી આવું એટલે એ તો સીધા ગયા પાણી આવ્યા ને પાણી આવીને પૂજા ભગતને આ સમાચાર આપ્યા કે મહારાજ અત્યારે કાર્યાણી બિરાજમાન છે વસ્તા ખાચાના દરબારમાં ને તમને સમાચાર મોકલ્યા છે પૂજા ડોડિયા તો અંતરમાં આવા સમાચાર સાંભળે એટલે અને અંતરમાં આનંદ થઈ ગયો કે ઓ મહારાજ પધાર્યા છે શું વાત છે અને તો સારા સમાચાર સાંભળ્યા એટલે ફરી ગામ ઘરમાંથી બીજો લોટ લાવીને દવેજીને ફરીવાર આખો બીજું વાસણ ભરી આપ્યું દવેજી ખુશ થઈ ગયા બ્રાહ્મણ અને કે કે કોઈ સારા સમાચાર લાવે તો એને આપે ને આવ્યો ભેટ આપે ને પેલાના રાજાઓ કે કોઈ ઘરમાં એને આવી ભેટ આપે પછી તો પૂજા ભગત બધું કામકાજ છોડીને ઘોડા પર બેસીને સીધા એટલે ઘણા ભક્તો એવા હોય કે ભગવાનને મોટા સંતો આવતા હોય ને એના સમાચાર મળે તો સીધા બધા કામ છોડીને પહોંચી જાય ને ઘણા એને ફોન કરે તો કે જોશું ને આવશું ને થશે ને કરીશું ફરી ક્યાં મોડું થઈ જાય કોઈને અમુકને તલસાટ હોય ને અમુકને તલસાટ ના હોય જીવમાં ભગવાનને સાધુનો કેટલો મહિમા છે એ આવ્યા પ્રસંગે ખ્યાલ આવે ને પૂજા ભગત તો બધું કામકાજ છોડીને ખાવાનું કે બધું મૂકીને સીધા ઘોડે બેસીને સીધા કારિયાણી પહોંચ્યા કાર્યાણી આવીને જોયું સમાચાર સાંભળ્યા કે મહારાજ તો કારિયાણીથી સારંગપુર જવા નીકળી ગયા છે તો આપણે વિચારે કે હવે ક્યાં પછી પાછા ઘરે જઈએ અહીંથી મહારાજને પગે લાગી લઈએ પણ પૂજા ભગતને નક્કી કર્યું કે ના તો ચાલો અહીંથી હું હવે સીધો સારંગપુર જાઉં એવું ના વિચાર્યું કે કંઈ વાંધો નહીં મહારાજ તો ગયા છે તો આપણે પાછા ઘરે જઈએ મહારાજનું તો કંઈ નક્કી નહીં ક્યાંથી ક્યાં હશે પાછા પણ પૂજાભાઈ પાછા ત્યાંથી સીધા હજી ભૂખ્યા તરસ્યા ત્યાં ખાધું પીધું કંઈ નહીં પાછા ત્યાંથી ને ત્યાંથી સારંગપુર જવા નીકળ્યા કે મહારાજના દર્શન સારંગપુર જઈને કરું અને આ બાજુ મહારાજ પણ હજી સારંગપુર જાય છે તો રસ્તામાં એક ઝાડીમાં ઝાડ નીચે વિસામો કરવા બેઠા છે મહારાજ કે અમને બહુ તરસ લાગી છે બહુ તરસ લાગી છે નાજા જોગ્યા મહારાજની સેવામાં હતા એણે મહારાજને પાણી પાયું એક લોટો બે લોટો પણ મહારાજની તરસ છીપે નહીં એવામાં પૂજા ભક્ત જ્યાં દૂરથી આવતા જોયા ત્યારે મહારાજ પાણીનો લોટો લઈને મહારાજ એમની સામે દોડ્યા અને ભગતને મળ્યા અને મહારાજે જાતે એમને પાણી પું અને એમની તરસ છીપી ત્યારે મહારાજને તરસ છીપી કારણ કે ભગત તો હવાર નીકળ્યા હતા સમાચાર સાંભળ્યા એટલે એ ભૂખ્યા તરસે હતા તો ભગવાન એની ભગતની ભૂખ હતી એની તરસ હતી તો ભગવાનને તરસ છીપી નહીં એટલે આવી અંતરની એકતા ભગવાન સાથેની અમને હતી જ્યારે અંતરનું સાચો હેત અને આવો હેત ભગવાનમાં થાય ત્યારે ભગવાન પણ એ ભક્તની પાછળ ગાંડા થાય છે મહારાજ વચનાવતમાં કે જેમ અમે પણ એવા ભક્તની ભક્તિને કરીએ છીએ ભગવાન પણ ભગવાનના ભક્તની ભક્તિ કરે છે આ જેમ ભક્ત ભગવાનની ભક્તિ કરે એમ એવા જે અનન્ય ભક્ત છે એની ભક્તિ ભગવાન પણ કરે છે એટલે આ પૂજા ભગત મહારાજને વિશે ખૂબ પૂજા ડોડિયા મહારાજને વિશે ખૂબ અનન્ય હેતવાળા હતા અનન્ય નિષ્ઠાવાળા હતા અને મહારાજના સ્વરૂપની અંદર અતિ આસક્ત હતા મહારાજીને એને બીજું કંઈ ફાવે ને એવા હતા અને સંસારથી અત્યંત વિરક્ત હતા એવું કહેવાય છે શાસ્ત્ર ઇતિહાસમાં એવું લખાયું છે કે એમના દીકરી હતા અમૃતબા પહેલાંના જમાનામાં તો બાળપણમાં લગ્ન થઈ જતા લગ્ન થઈ ગયેલા પણ પૂજા ભગત પોતાની દીકરીને પણ સત્સંગના સંસ્કારો એવા આપેલા મહારાજના મહિમાની સંસાર અસારની એવી વાતો કરેલી કે એમના દીકરી મોટા થયા તો એના અંતરમાંથી પણ સંસાર અસાર થઈ ગયો એમના જમાય હતા જસાજી કરીને પોતે ક્ષત્રિ જ્ઞાતિ માતા એટલે જસાજી એ પણ એને પણ એણે ભગવાનના મહિમાની સત્સંગની એવી વાતો કરી એવી વાતો કરી કે એના એના અંતરમાંથી પણ સંસાર ઝેર જેવો થઈ ગયો સંસાર ખારો થઈ ગયો એટલે એણે પણ જ્યારે એ ઉંમરલાયક મોટા થયા તો એણે નક્કી કર્યું કે મારે સાધુ થઈ જવું છે જસાજીએ તો એ ગઠપુરમાં જઈને સાધુ થઈ ગયા અને એમના દીકરી અમૃતબા એ સાંખ્યોગી બે સાંખ્યોગી થઈ ગયા અને એવી રીતે તો કેટલાય જીવોને એણે ભગવાનના મહિમાની વાતો કરીને ભગવાનમાંય કરેલો એવો પ્રસંગ છે જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે પૂજા ડોડિયાએ ને જ્યારે એનો તો એવું નિયમ હતું દર એકાદશી આવતા એને પહેલાં ખબર નહોતી કે મહારાજ ધામમાં ગયા અને જ્યારે અઢારસો વિક્રમ સંવત અઢારસો છ્યાસી જેઠ સુદ એકાદશી એ ગટ પાણવીથી ગઢપુર જવા નીકળ્યા મહારાજના દર્શન અને એવું નિયમ કે જ્યારે ગઢપુર જાય ત્યારે મહારાજની માણકી માટે પોતે સારું સારું ઘાસ ઉગાડ્યું હોય એની સુકવણી કરીને ગાંઠો બાંધીને પૂળા બાંધીને માણકી માટે લઈ જતા ગઢપુરના ગઢપુરના પાદરમાં પહોંચ્યા અને એને સમાચાર કોઈ આપ્યા કે મહારાજ તો માણ માણકીના અસવાર ભગવાન સ્વામિનારાયણ તો થામમાં જતા રહ્યા છે ગઈકાલે જ એટલા સમાચાર સાંભળતા જ પૂજા ડોડિયા તો ત્યાં જ મૂર્છિત થઈ ગયા શરીર કાળું પડી ગયું માંડ માંડ પાછી સુધ આવીને દરબારગઢમાં પહોંચ્યા અને એ વાતાવરણ જોયું ત્યાંથી જ એણે અનજળનો ત્યાગ કરી દીધો કારણ કે કરવાનો ન તો થઈ ગયો હતો મહારાજની તો આજ્ઞા હતી અનજળ છોડવાની પણ પછી ત્યાં મહારાજના તેરમા સુધી ત્યાં રોકાયા ભંતો ભક્તોએ ઘણો આગ્રહ કર્યો પણ એનાથી અનાજ ઉતરે જ નહીં પાણી ઉતરે જ નહીં એના ગળે થોડા ટાઈમમાં મહારાજ એને પોતાના દિવ્ય ધામમાં લઈ ગયેલા એટલે આવા અત્યંત મહારાજની વિશે હેતવાળા નિષ્ઠાવાળા એ ભક્ત હતા અને એને મહારાજના આવી રીતે મહા સંતોએ દર્શન કરાવ્યા અને મહારાજને પરચો આપીને ભગવાને પોતાના આશરે લીધા તે પરચો અહીંયા સ્વામીએ વર્ણવ્યો છે અતિ અલૌકિક અતિ વાત અલૌકિક જાણી કહી જાણી તેને વખાણી સ્વામી ક્યાં તો અલૌકિક વાત છે જોઈ છે સાંભળી છે એને મેં અહીંયા આ ગ્રંથની અંદર વર્ણવી છે ઈતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કળાન્મુની વિરચિત એ ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો પ્રકરણ श्रीघनश्यां महाराजनी जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे घनश्यां महाराजनी जय